श्री धर्म जीवन लोकसेवा ट्रस्ट सूरत द्वारा आगामी 7 मे सर्वज्ञाति समूह लग्न साथ ब्लड बैंक नो भूमि पूजन कार्यक्रम नो आयोजन करवामां आव्युं छे। आगामी 7 डिसेम्बर रविवार ना रोज श्री धर्म जीवन लोकसेवा ट्रस्ट सूरत द्वारा सर्वजाति समूह लग्न नो अनेरु आयोजन करवामां आव्युं छे, साथे ब्लड बैंक नो भूमि पूजन पण राखवामां आव्युं छे, जे अंगे पत्रकार परिषद मां विगतवार माहिती आपवामां आवी हती। અમારા સૌના માર્ગદર્શક, અમારા ગુરુ આદરણીય શ્રી સ્વામી શ્રી ધર્મજીવનદાસજી સ્વામી, ધર્મવલ્લભ સ્વામી, સાથે પ્રભુ સ્વામી, અને જેમના વિચારથી એક વિચાર આવ્યો કે આપણે કંઈક સમાજ માટે, રાષ્ટ્ર માટે કંઈક કામ કરીએ, એવા અમારા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી લાલજીભાઈ પટેલ, ધર્મનંદન ડાયમંડ, તેઓ ગુરુકુળના વિદ્યાર્થી છે અને ગુરુકુળના સ્થાપક ધર્મજીવનદાસજી સ્વામીના સંકલ્પ સાથે ગુરુ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદથી અને સ્વામિનારાયણ ગુરુકુળ જે ચલાવે છે સંસ્થા, એમના સંસ્થાપક આદરણીય શ્રી ધર્મલો સ્વામી આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત છે। આપ સૌ કોઈનું સ્વાગત કરું છું। અસ્તુ વંદે માતરમ ભારત માતા કી જય। પ્રભુ સ્વામી આદરણીય લાલજીભાઈ, સરે પત્રકાર ભાઈઓ, આજની આ પત્રકાર પરિષદનો મુખ્ય હેતુ ભગવાન સ્વામિનારાયણે જે દિવ્ય સંપ્રદાય સ્થાપ્યો, એ સર્વ જે રીતા સંપ્રદાય છે કે તા સમસ્ત જીવ પ્રાણી માત્રનો ઉત્કર્ષ થાય એવા અનેક સિદ્ધાંતો દ્વારા આ સંપ્રદાયનો વિકાસ ભગવાન સ્વામિનારાયણે કરેલો છે। અને એને અનુસારે ભગવાન સ્વામિનારાયણે એક આજ્ઞા કરી છે, પ્રવર્તનીય સદવિદ્યા ભૂવી યસ્ય કૃતમ મહત્, અને એ સંદેશને ઉઠાવીને અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસ સ્વામીએ આજથી 70 વર્ષ પહેલા સૌરાષ્ટ્રના કેન્દ્ર સમાન રાજકોટ સ્થાને 7 વિદ્યાર્થીની ગુરુકુળનો પ્રારંભ કર્યો। સ્વામીજી એવું કહેતા, મારા ભારતને જેટલી આઝાદીની જરૂર છે એટલા આઝાદ ભારતને સારા નાગરિકોની જરૂર છે, તો મારે સારા નાગરિકો ઘડવાને માટે પ્રયાસ કરવો છે। અને આજે 30-30 શાખાઓમાં આ રાજકોટ ગુરુકુળ વેચાયેલું છે। પોતે એક લોક સમાજના જાગૃત એક સંત હતા અને પોતે લગભગ 17 વર્ષે દીક્ષા ધારણ કરી, એટલે આ 3 વર્ષ પછી જેણે સમાજ માટે, શિક્ષણ માટે અને ધર્મ માટે ભેટ લીધો એવા ધર્મજીવનદાસ સ્વામીને 100 વર્ષ થાય દીક્ષા લીધી, અને એના ઉપક્રમે લાલજીભાઈ સંતો સર્વે ગુરુકુળ પરિવારે સંકલ્પ કર્યો કે અમારા ગુરુ ધર્મજીવનદાસ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનના નામથી આ વિશ્વમાં 87 વર્ષના લાંબા આયુષ્ય સાથે ધાર્મિક, શૈક્ષણિક, સામાજિક કાર્યો કર્યા, અનેક મોટી હોસ્પિટલો ઊભી કરી, આપતકાળમાં રાહતો આપી, શિક્ષણ સંસ્થાઓ કરી, યાત્રા ટ્રેનો કરી, કિસાનોના ઉત્કર્ષ માટે અનેક કાર્યો કર્યા, આયુર્વેદો દ્વારા અનેક દર્દીઓને સાજા કર્યા। પણ અમારા ગુરુકુળ પરિવારના મનમાં એવું થયું કે અમારા ગુરુ ધર્મજીવનદાસ સ્વામીના નામથી પણ લોક સેવા થાય, એના માટે લગભગ 3 મહિના પહેલા ધર્મજીવન લોક સેવા ટ્રસ્ટ એ નામથી એક સંસ્થા ઊભી કરી અને એની અંડરમાં આ પહેલો વહેલો આપણે સમૂહ લગ્નનો કાર્યક્રમ જ્યારે આ સંસ્થાને આંગણે આ સંસ્થાના મેદાનમાં લગભગ આશરે 35 જેટલા યુવાનોને, મહિલા કન્યાઓને સાથે રાખી અને આ પહેલો વહેલો લોક સેવા ટ્રસ્ટ તરફથી સમૂહ લગ્નનો કાર્યક્રમ છે, એને અનુસંધાને આપ સર્વને પત્રકારોને અમે બોલાવેલા છીએ। આ ટ્રસ્ટ નીચે આ 7 તારીખે બ્લડ બેંકનું પણ ખાતવિધિ છે, જે બ્લડ બેંક દ્વારા હજારો જરૂરિયાતમંદોને બ્લડ પૂરું પાડવા માટેનો પ્રયાસ પણ કરવામાં આવશે। આના દ્વારા આદિવાસી સેવાઓ પણ ચાલુ કરી રહ્યા છે અને એના માટે નર્મદાના કિનારા ઉપર એક આદિવાસી છાત્રાલયનું બાંધકામ પણ ચાલુ થયું છે, જેના માધ્યમથી આદિવાસી બાળકોને શિક્ષણ આપી એના કુટુંબને તારવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે। મોટા વ્યસન મુક્તિ અભિયાન આ ટ્રસ્ટ દ્વારા શરૂ થઈ ગયું છે, એના માટે એક મોબાઈલ ડિસ્પેન્સરી કરતા મોબાઈલ મહાપ્રદર્શન ચાલુ કર્યું છે, જે અત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ફરી રહ્યું છે। કાયમ લગભગ 50-70 જણાને વ્યસન મુકાવે સરેરાશ મુકાવી રહ્યા છે અને એને વ્યસન દ્વારા એ આડઅસર ન થાય એના માટે દવાઓ પણ આપવામાં આવે છે, સાથે દર રવિવારે કે અઠવાડિયામાં એકવાર સામાજિક ઉત્કર્ષના હેતુ માટે વિવિધ પ્રકારના પ્રવચનો, સાથે મેગેઝિનો, સાથે પેમ્પલેટો દ્વારા જનજાગૃતિ માટે પણ એક વૈચારિક ક્રાંતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ।
તો આ ટ્રસ્ટનું પહેલું કાર્ય અમે કરી રહ્યા છીએ સમૂહ લગ્ન જે આવતી 7 તારીખે સાંજે 5 વાગે થવાનું છે એને અનુસંધાન આપ સર્વને તેડાવેલા છે આપ તમારો સમય કાઢીને પધાર્યા અમારો દિલ ખુશ થયું છે જય સ્વામિનારાયણ સર્વજાતિ સમૂહલગ્ન અને બ્લડ બેંકના ઉમદા કાર્ય શ્રી ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટ દ્વારા થનાર હોય સંસ્થાને લોકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત